આ દ્રશ્યો છે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના પોલીસ સ્ટેશનના, જ્યાં ગુરુવારે રાત્રે કોડીનારના નવા ગામના સરપંચ સહિત લોકોના ટોળા એકઠા થયા હતા. લોકોના ટોળા પોલીસ સ્ટેશનમાં જમા થવા પાછળનું કારણ છે હત્યા. કોડીનારના નવા ગામે રહેતા જીવાભાઈ ભગવાનભાઈ પરમાર નામના 45 વર્ષીય આધેડ સોમવારથી ગુમ હતા, જેમની લાશ ગુરુવારે કોડીનારના આનંદપુર ગામ નજીકના વિસ્તારમાં આવેલા દાબામાંથી કોહવાયેલી હાલતમાં મળી આવી છે. લાશ કોહવાયેલી અને અનેક અંગો વિખરાયેલી હાલતમાં મળી આવી છે. આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. અમે બધા આ માટે આવ્યા છે કે જ્યાં સુધી ગુનેગારો નહીં પકડે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાનું નથી. અમારી આજ માંગણી છે કે અમને ભાઈ ગુનેગારને પકડો, કડક ને કડક માં સજા થવી જોઈએ. આવા આવા તત્વો ને કડક માં કડક સજા થવી જોઈએ. અમારે સંકર છે નારાયણભાઈ માટે. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને માંગ કરી છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે.